महत्वना समाचार जामनगर शहर थी प्राप्त थी रहा है। कोरोना संक्रमण ने लेने महत्वना समाचार आज थी जामनगर नु फल्ला गाम स्वैच्छिक बंद पाड़वामां आवशे। फल्ला गाम थी मंतव्य न्यूज नो ग्राउंड जीरो रिपोर्ट आव्यो छे। एक सप्ताह सुधी आ शहर में स्वैच्छिक बंद नो निर्णय लेवामां आव्यो छे। कोरोना संक्रमण वधता ग्राम पंचायत नो महत्वनो निर्णय, आवश्यक चीज वस्तु सिवायना दुकानों बंद राखवामां आवशे। त्यारे एक सप्ताह सुधी स्वैच्छिक बंद नो निर्णय लेवामां आव्यो छे। जामनगर ना फल्ला गाम नी वात छे ज्यां स्वैच्छिक आज थी बंद पाड़वामां आवशे। फल्ला गाम थी मंतव्य न्यूज फल्ला गाम पहोंच्यु छे अने ग्राउंड जीरो रिपोर्ट सामे आव्यो छे। एक सप्ताह सुधी स्वैच्छिक बंद पाड़वानो निर्णय लीधो छे। कोरोना नुं संक्रमण सतत वधी रह्युं छे जेने लईने ग्राम पंचायतनो आ महत्वनो निर्णय। जो कि समग्र राज्य में कोरोनाए भरडो लीधो छे त्यारे कोरोना संक्रमण वधता हवे जामनगरना फल्ला गाम थी ग्राम पंचायतनो आ निर्णय सामे आव्यो छे। एक सप्ताह सुधी स्वैच्छिक बंद राखवानो निर्णय कर्यो छे। संवाददाता सलमान जोड़ाया छे। सलमान पूछवा मांगी छे जामनगरना फल्ला गाम थी आज स्वैच्छिक बंद पाड़वामां आव्यो छे। संक्रमण दिन प्रतिदिन वधी रह्यु छे जेने लईने एक सप्ताह सुधी बंद पाड़वामां आवशे। जी बिल्कुल श्रद्धा, जी रीते बात करवामां आवे तो जामनगर नजीक आवेल फल्ला गाममां आजथी आगामी एक सप्ताह सुधी ग्राम पंचायत द्वारा स्वयंभू લોકડાઉન કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। હું આપને સીધા જ ગામના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જામનગર નજીક આવેલું ફલ્લા ગામ છે કે જ્યાં 4,500 જેટલી વસ્તી ધરાવતું આ ગામ અને ખેતી પ્રધાન ગામમાં જે રીતે ગ્રામજનો છે તેઓમાં કોરોનાના જે કેસો જે સંક્રમણ વધતા તેઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને આ કોરોનાની ચેન તોડવા માટે જયારે લોકડાઉન જરૂરી હોય ત્યારે ગ્રામજનો ગ્રામ પંચાયત અને વેપારીઓના જે નિર્ણય બાદ આજે આગામી એક સપ્તાહ સુધી સ્વયંભૂ આ ગામમાં લોકડાઉન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ જે રીતે આપણે કહી શકું કે 17 આ ગામ છે તે હાલ બંધ જોવા મળી રહ્યું છે અને ગામની જે તમામ દુકાનો છે તે વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી છે અને આગામી એક સપ્તાહ સુધી જે આ ગામ છે તેમાં સ્વયંભૂ લોકડાઉનનું પાલન છે તે કરવામાં આવશે। વાત કરવામાં આવે તો અહીં ગામના સરપંચ પણ ઉપસ્થિત છે કમલેશભાઈ ધમસાણિયા। કમલેશભાઈ હું સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે ગામમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે આગામી એક સપ્તાહ સુધી, શું કહેશો? આ ગામમાં શનિવારે મદદનીશ કલેક્ટર સાહેબ, પીડીઓ સાહેબ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગામના વડીલો સાથે અમે ચર્ચા કરી અને ગામની વર્તમાન પરિસ્થિતિ અને આજુબાજુની પરિસ્થિતિને અમે ધ્યાનમાં રાખી ત્યારબાદ ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોને અમે બોલાવી અને એક નિર્ણય કર્યો કે આપણે 8 દિવસ સુધી ગામને સ્વૈચ્છિક રીતે લોકડાઉન રાખવું અને જે માત્ર જરૂરિયાત જે વસ્તુ છે જેમ કે દવાખાના છે, મેડિકલ સ્ટોર છે, લોટ દોરવાની ચક્કી છે અને દૂધની ડેરી સવાર સાંજ ખુલ્લી રહેશે, આ સિવાય બધી વસ્તુ 8 દિવસ સુધી બંધ રહેશે અને 8 દિવસ બાદ ફરી પાછી ગામની પરિસ્થિતિની સમીક્ષા કરીશું, જો જરૂર પડશે તો પછી થોડો ઘણો વધારો કરશે અને થોડી ઘણી છૂટછાટ થશે। બિલકુલ, એટલે કે સરકાર જે રીતે જરૂરિયાત પ્રમાણે આ જે ગામ છે તેમાં દુકાનો ખોલવામાં આવશે પરંતુ આગામી એક સપ્તાહ સુધી તો આ દુકાનો સ્વયંભૂ જે રીતે લોકડાઉન છે તે પાડવામાં આવ્યું છે અને લોકડાઉન દરમિયાન જે રીતે ગામમાં અહીં જે કોઈ જરૂરી કામ અર્થે નીકળતા ગ્રામજનો છે કે તેઓને પણ જે માસ્ક છે તે ફરજિયાત પહેરવાનું અને ખાસ જે સામાજિક અંતર રાખવા માટેની સૂચના છે તે ગ્રામ પંચાયત દ્વારા દેવામાં આવી છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે કોરોનાની ચેન તોડવા નાના એવા ગામમાં પહેલ કરવામાં આવી છે અને કોરોનાને કાબૂમાં લેવા ગ્રામજનો દ્વારા પણ હાલ સહકાર છે તે આપવામાં આવી રહ્યો છે। જી સલમાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો એક તરફ જ્યાં સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી ત્યારે બીજી તરફ લોકો જ હવે જાતે સ્વયંભૂ બંધ પાડવાનો નિર્ણય લઈ રહ્યા છે।